નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચિંતા તથા તણાવમાં ન રહો. ચિંતા તથા તણાવ આપણા માટે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. કોઈ પણ કાર્ય પ્રત્યે ચિંતા રાખવાથી આપણા મનમાં તે કાર્યને પૂરું કરવાનું એક દબાણ પેદા થાય છે. એનાથી તે કાર્ય સહજ રીતે પૂરું થઈ જાય છે. જો કે ચિંતા તથા તણાવ વગર કાર્ય કરી શકાય છે, એમ છતાં મોટાભાગના લોકો કાર્ય કરતી વખતે ચિંતા તથા તણાવનો અનુભવ કરે છે. એ કાર્ય પૂરું થતાં તેમની શાંતિનો અનુભવ થાય છે. પરંતુ જે લોકો વધારે પડતી ચિંતા કરે છે અને તણાવમાં રહે છે, તેઓ પોતાનું કામ સારી રીતે કરી શકતા નથી. તેઓ ખૂબ પરેશાન રહે છે અને અનેક શારીરિક તથા માનસિક રોગોના ભોગ બની જાય છે. ચિંતા તથા તણાવની આપણા મનમાં તથા શરીર પર કેવી અસર થાય છે અને તેનો સામનો કઈ રીતે કરી શકાય તે સંદર્ભમાં એક સરસ પ્રસંગ છે. એક મનોવૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને તણાવનો સામનો કરવાનો ઉપાય બતાવી રહ્યા હતા. એ માટે તેમણે પાણીનો એક ગ્લાસ લીધો. બધા વિદ્યાર્થીએ વિચાર્યું કે હવે તેઓ એમને એવું પૂછશે કે આ ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો છે. પરંતુ તેમણે એને બદલે વિદ્યાર્થીઓને બીજો જ પ્રશ્ન પૂછ્યો કે આ પાણીથી ભરેલો ગ્લાસ તમારા મતે કેટલો ભરેલો છે. વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો કે કોઈકે કહ્યું કે થોડોક ભારે છે, કોઈકે કહ્યું કે અડધો લીટર જેટલો ભારે છે. આના જવાબમાં તેમણે કહ્યું કે મારી દ્રષ્ટિ આ ગ્લાસ કેટલો ભારે છે તે મહત્વનું નથી, પરંતુ હું તેને કેટલી વાર સુધી પકડી રાખું છું તે મહત્વનું છે. જો હું તેને એક કે બે મિનિટ સુધી પકડી રાખું તો તે હલકો હશે, જો હું તેને કલાક સુધી પકડી રાખીશ તો તેના બહારથી મારા હાથમાં થોડુંક દર્દ થશે, અને જો હું તેને આખો દિવસ પકડી રાખીશ તો એના તે મારો હાથ એકદમ જૂઠો પડી જશે. પાણીનો જે ગ્લાસ શરૂઆતમાં હલકો લાગતો હતો તે પછીથી એટલો ભારે લાગે છે કે જાણે તે હાથમાંથી છૂટી જશે. આ ત્રણેય સ્થિતિમાં પાણીના ગ્લાસનો ભાર તો એક સરખો જ રહે છે, પરંતુ હું તેને જેટલી વધારે વાર સુધી પકડી રાખીશ તેમ તેમ તે મને ભારે લાગવા માંડશે. આ વાત સાંભળીને બધા વિદ્યાર્થીઓ આકર્ષિત પડી ગયા. પછી મનોવૈજ્ઞાનિકે તેમણે આગળ કહ્યું કે તમારા જીવનની ચિંતાઓ તથા તણાવ પણ પાણીના ગ્લાસ જેવી જ હોય છે. જો તમે એમના વિશે થોડીક જ વાર વિચારશો તો તમને કશું નહીં થાય. થોડા સમય વધારે સમય સુધી વિચારશો તો તમને થોડુંક માથું દુખવા લાગશે, પરંતુ જો તમે આખો દિવસ એના જ વિચાર કરશો તો તમારું મગજ નિષ્ક્રિય થઈ જશે. વાસ્તવમાં કોઈ પણ ઘટનાનું પરિણામ આપણા હાથમાં હોતું નથી, પરંતુ તેના વિશે કેવો વિચાર કરવો તે આપણા હાથમાં છે. ચિંતા તથા તણાવ માખી મચ્છરો જેવા હોય છે, જેમને આપણે આપણી આસપાસ ઉડતા રોકી શકતા નથી. ઉપરના પ્રસંગથી એવી પ્રેરણા મળે છે કે થોડાક સમય સુધી ચિંતા કરવામાં આવે તો તે આપણને ખાસ નુકસાન પહોંચાડતી નથી, પરંતુ ઘણી વાર તો તે આપણા માટે ફાયદાકારક હોય છે. થોડીક ચિંતા કરવાથી આપણે આપણા કાર્યો પ્રત્યે સજાગ રહીએ છીએ અને એટલે તે કાર્ય સારી રીતે થઈ શકે છે. વધારે પડતી ચિંતા કરવાથી આપણી કાર્યક્ષમતા પર તેની નકારાત્મક અસર થાય છે. પછી આપણે આપણું કાર્ય સારી રીતે કરી શકતા નથી. વધારે ચિંતા કરવાથી તણાવ પેદા થાય છે અને આપણી કાર્યક્ષમતા ઘટે છે. મનમાં થાકનો અનુભવ થાય છે, ઊંઘમાં આવતી નથી, ભૂખ મરી જાય છે, નકારાત્મક વિચારોમાં વધારો થાય છે, મનમાં શંકાઓ વધી જાય છે, શરીર તથા મનની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. એના પરિણામે આપણું શરીર તથા મન નિર્બળ બને છે અને ધીરે ધીરે તેમાં રોગો પગ પેસારો કરે છે. આનો એક જ ઉપાય છે કે આપણે ખોટી ચિંતા કરવાનું છોડી દેવું જોઈએ. ચિંતા તથા તણાવ દૂર કરવા માટે મન સ્થિતિને શાંત અને સ્થિર રાખવી જોઈએ. કાચમાની જેમ એક ધારી ગતિએ આગળ વધતા રહેવાથી આવશ્યક કાર્યમાં સફળતા મળે છે.
ખોટી ચિંતા કરવાથી કોઈ ફાયદો થતો નથી. જો એક વાર ચિંતા કરીએ તો તેના વિશે આપણે વધારે ને વધારે વિચારતા રહીએ છીએ, એના કારણે આપણા મનમાં નકારાત્મકતા વધતી જાય છે. માણસ ચિંતાને દૂર કરવા માટે પ્રયત્નો કરતો નથી, નિરંતર ચિંતા કરતા રહેવાથી આપણને પછી એવી ટેવ પડી જાય છે. જો મનમાંથી ચિંતાને દૂર કરવી હોય તો આપણે આપણા મનની દિશાને બદલી નાખવી જોઈએ. સકારાત્મક વિચારો રાખીને એકાગ્રતાથી પોતાના કાર્યમાં વ્યસ્ત થઈ જવું જોઈએ. એકાગ્રતાથી કરવામાં આવેલું કાર્ય સારી રીતે પૂરું થઈ જાય છે, પછી ચિંતા કરવાની જરૂર પડતી નથી. ખોટી ચિંતા કરતા રહેવાથી કામ કરવાની ઝડપ ઘટી જાય છે અને કામ પણ સારી રીતે થઈ શકતું નથી. આથી આપણે ચિંતા તથા તણાવમાંથી મુક્ત રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. ચિંતાની જેમ જ કાર્યના દબાણને લીધે મનમાં તણાવ પેદા થાય છે. જો આપણી પાસે અનેક કાર્ય હોય અને તેમને સમયસર પૂરા કરવા જરૂરી હોય તો જ્યાં સુધી તે પૂરા ન થાય ત્યાં સુધી તણાવનો અનુભવ થાય છે. પરંતુ ખોટા તણાવ રાખવાનો બદલે જે કાર્ય અતિ મહત્વનું હોય તેને પહેલાં હાથ ધરવું જોઈએ અને ત્યાર પછી ક્રમશ કાર્ય પૂરા કરતા જવું જોઈએ. એમ કરવાથી આપણો તણાવ દૂર થઈ જાય છે. આપણા જીવનમાં એવા અનેક કાર્યો હોય છે જેમના કારણે આપણે તણાવ અનુભવીએ છીએ, પરંતુ વધારે પડતો તણાવ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તણાવ દરમિયાન મન રબરની જેમ ખેંચાયા કરે છે. જો રબરને વધારે સમય સુધી ખેંચી રાખવામાં આવે તો તેની સામાન્ય સ્થિતિ કરતાં સહેજ લાંબુ થઈ જાય છે. જો તેને તેની ક્ષમતા કરતાં વધારે ખેંચવામાં આવે તો તે તૂટી જાય છે. આ જ રીતે જો આપણે આપણા મનન પર તેની ક્ષમતા કરતાં વધારે તણાવ નાખીએ તો તે પણ તૂટી જાય છે અને આપણા શરીર તથા મન પર તેની ખરાબ અસર થાય છે. આ દુનિયામાં એવા કોઈ માણસ નથી જેને કોઈ ચિંતા ન હોય, પરંતુ સમજદાર લોકો આયોજનબદ્ધ કામ કરીને ચિંતા તથા તણાવમાંથી મુક્ત રહી શકે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય.